પાર્ક થયેલ ટેન્કર નંબર જી જે સિક્સ ડબલ ટુ સિક્સ ડબલ ટુ વનમાંથી ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક કેમિકલયુક્ત પ્રવાહી નિકાલ કરતી વખતે ઉદ્ભવેલ ફ્યુમ્સના કારણે કેમિકલની અસરથી છ જણા મરણ ગયેલ અને તેવીસ જણને સારવાર હેઠળ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ બનાવ સંદર્ભે એસીપી જે કે પંડ્યા તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે પી જાડેજા તથા તેઓના પોલીસ સ્ટાફના માણસોએ તાત્કાલિક બનાવવાળા સ્થળે પહોંચી ભોગ બનનારોનું રેસ્ક્યુ કરવામાં આવેલ જેથી બનાવ સંદર્ભે વધુ જાનહાનિ ટળી શકાય આ બનાવ સંદર્ભે સચિન જૈડીસી પોલીસ સ્ટેશને પાર્ટ નંબર ડબલ વન ટુ વન ડબલ ઝીરો ઝીરો ટુ ડબલ ટુ ઝીરો વન ઝીરો સેવન ઇપિકો કલમ ત્રણસો ચાર ત્રણસો છતીસ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ બસો ચોર્યાસી બસો સિત્યોતેર બસો ઇઠ્યોતેર એકસો વીસ બી તથા એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટની કલમ પંદર મુજબનો ગુનો નોંધવામાં આવેલ અને આ ગંભીર ગુનાની ખૂબ જ ઝીણવટભરી તપાસ થવા અંગે તેમજ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે આ ગુનાની તપાસ પોલીસ કમિશનર દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી સુરત શહેર પોલીસ કમિશનરની સૂચના તથા અધિક પોલીસ કમિશનર ટ્રાફિક અને ક્રાઇમના સીધા માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચની રાહબરી હેઠળ ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બ્રાન્ચના અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી ગુનામાં સંડોવાયેલા આરોપીઓ આશીષ કુમાર દૂધનાથ ગુપ્તા ઉમર એકતાલીસ રહેવાસી એ એકસો છ એમ્પેરિયલ કોમ્પ્લેક્સ રણોલી જીઆઈડીસી વડોદરા પ્રેમ સાગર પ્રકાશ ગુપ્તા ઉમર તેત્રીસ રહેવાસી ચોર્યાસી પંચ્યાસી શિવનગર સોસાયટી સચિન પારડી જયપ્રતાપ રામકિશોર તોમર ઉમર ચોવીસ રહેવાસી આલીશાન સિટી ગામ જીતાલી તાલુકા અંકલેશ્વર વિશાલ ઉર્ફ છોટુ અનિલ કુમાર યાદવ ઉંમર વય એકવીસ રહેવાસી બીજર ફ્લેટ નંબર બાવન સર્જન સોસાયટી સરદાર પાર્ક અંકલેશ્વર જેઆઈડીસીજી ભરૂચને પકડી પાડી છે જે કામગીરીમાં ભરૂચ જિલ્લા પોલીસ તથા વડોદરા શહેર પોલીસની પણ મદદ મળેલ છે આ ગુનામાં આરોપી આશીષ કુમાર દૂધનાથ ગુપ્તાએ અનઅધિકૃત રીતે ઔદ્યોગિક કેમિકલયુક્ત પ્રવાહી નિકાલ કરવા માટે આરોપી વિશાલ ઉર્ફ છોટુ યાદવ તથા જયપ્રતાપ તોમરનાઓને કેમિકલ પૂરું પાડેલ અને આ બંને આરોપીઓએ ટેન્કર નંબર જી જે જીરો સિક્સ આ ઔદ્યોગિક કેમિકલ પ્રવાહી ભરી આરોપી સુરેન્દ્રસિંહ તથા આ દુર્ઘટના સર્જાયેલ હોવાનું હાલ સુધીની તપાસ દરમિયાન જણાય આવેલ છે આ કામે પકડાયેલા આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ ગુનાની ઝીનવટ તપાસ ચાલુ છે છઠ્ઠી જનવરીના વહેલી સવારે લગભગ ચાર વાગ્યાના સુમારે એક બહુ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ બનાવ સચિન જીઆઈડીસી વિસ્તારમાં બનવા પામેલ છે જેમાં એક કેમિકલ ટેન્કરમાંથી નાળામાં કેમિકલ ઠાલવતા ત્યાંથી નીકળેલી ગેસ બાજુઓની એક ફેક્ટરીમાં જે લેબર કામ કરતી હતી ત્યાં સુધી પહોંચી અને ત્યાં એના શ્વાસ સાથે એને અસર થઈ લોકો બેભાન થયા પડ્યા લગભગ ઓગણત્રીસ લોકોને અસર થઈ કમનસીબે આમાં છ માનવીઓએ એના જીવ ગુમાવ્યા બાકીના લોકોને તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી બાકી આજુબાજુના લોકો પહોંચ્યા બધાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા અને ત્યાં બધાની સારવાર પછી લગભગ બધાની તબિયત હવે ખતરાની બહાર છે પરંતુ જે છે લોકોએ જાન ગુમાવી આ બહુ ગંભીર બનાવ હતો આના માટે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો ચાર એટલે કલ્પેબલ હોમિસાઈડ ત્રણસો છત્રીસ ત્રણસો સાડત્રીસ ત્રણસો અડત્રીસ બસો ચોર્યાસી બસો સિત્યોતર બસો અઠોત્તર અને એકસો બીસ બી એટલે કાવતરુ આઈપીસીની કલમો લગાડવામાં આવી આ બનાવમાં સંડવાયેલા લોકો સુરત શહેર સુરત બહાર અને મોટા વિસ્તારમાં પથરાયેલા હોય જેથી એની તપાસ તાત્કાલિક અસરથી ગઈકાલથી જ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે બધાએ ગઈકાલથી ખૂબ મહેનત કરી અને આના માટે જવાબદાર ચાર લોકોને પોલીસ દ્વારા અટક કરવામાં આવ્યા છે